નમસ્કાર મિત્રો, અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ દેવભૂમિ દ્વારકા, તો તમને શ્રી કૃષ્ણના દર્શન પણ કરાવીશું, સાથે સાથે ત્યાં શિવરાજપુર બીચ પણ આવેલો છે જે તમને પૂરેપૂરો એક્સપ્લોર કરીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, હવે ચોટીલા અમે પહોંચી ગયા છીએ, જે અમદાવાદથી 170 કિલોમીટર જેવું થાય છે. જો તમે બાય કારથી આવતા હોય તો ત્યાં તમે ચામુંડમાના દર્શન કરી શકો છો. તો હવે જામનગર પહોંચવા આવ્યા છીએ. જામનગર માત્ર 40 કિલોમીટર બાકી રહ્યું છે. જમવા માટે ઊભા રહી ગયા હતા, તો આ કંઈક શિવશક્તિ હોટલ કરીને છે. તો ચાલો હવે જમી લઈએ, પછી જમીને નીકળીએ. A few moments later. તો મિત્રો, હવે જમી લીધું છે, ખૂબ જ સરસ હતું જમવાનું. તમે જો આવતા હોય તો જામનગરના રોડ ઉપર જ આવે છે, જામનગરથી લગભગ 40 કિલોમીટર જેટલું દૂર છે. તો આ જે રોડ છે એ રોડે આવી જશે. તો મિત્રો, રસ્તામાં જ તમને જામનગર મેઇન રોડ ઉપર જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જોવા મળી જશે. તમે જોઈ શકો છો કે RCCનો રોડ બનાવેલો છે. આ જે રોડ છે તે છેક દ્વારકા સુધી આવો જ હાઈવે બનાવેલો છે. મિત્રો, હવે આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે હજુ 1 કિલોમીટરની વાર છે દ્વારકા આવવામાં, પણ રસ્તામાં તમને 1 કિલોમીટર દૂરથી મંદિર જોવા મળી જશે. તો મિત્રો, હવે આપણે દ્વારકા મંદિરના ગેટની અંદર પ્રવેશ કરીશું અને તમે જોઈ શકો છો કે કેટલો સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે. જો તમે ગાડી લઈને અહીંયા ગાડી દ્વારકા આવતા હોય તો દ્વારકા નગરપાલિકા દ્વારા અહીંયા ગાડી 30 રૂપિયા લેવામાં આવે છે એક ગાડીના. જો તમે આવો તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો. દ્વારકાના ઇતિહાસની વાત કરીએ તો હિન્દુ શાસ્ત્રો અનુસાર દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના રાજ્યની રાજધાની હતી, જે યાદવ પ્રકાશ અથવા યાદવ વંશ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાથી સ્થળાંતર કર્યા પછી આ શહેરની સ્થાપના કરી હતી. મહાભારત, હરિવંશ અને વિષ્ણુ પુરાણ સહિત વિવિધ પ્રાચીન ગ્રંથોમાં દ્વારકાનો ઉલ્લેખ છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભ દ્વારા કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. મૂળ દ્વારકાધીશ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના પૃથ્વી પરથી ગયા પછી સમુદ્રમાં ડૂબી ગયું હોવાનું કહેવાય છે. સમય જતાં મંદિરના પુનઃસ્થાપન માટે અનેક નવીનીકરણ અને પુનઃનિર્માણ થયા. દ્વારકાધીશ મંદિરની વર્તમાન રચના 16મી સદીની છે. દ્વારકાધીશ મંદિર ચૂનાના પથ્થર અને સેન્ડસ્ટોનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે લગભગ 157 ફૂટની ઊંચાઈ ધરાવે છે. મંદિરની અંદરના મુખ્ય દેવતા ભગવાન શ્રી કૃષ્ણની કાળી મૂર્તિ છે, જે સ્વયં પ્રગટ થઈ હોવાનું માનવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે દ્વારકાની ઓરિજિનલ મૂર્તિ ડાકોર મંદિરમાં હાલ બિરાજમાન છે. મુખ્ય ગેટથી લગભગ 400 મીટર પછી પાર્કિંગ આવેલ છે. તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ પાર્કિંગની પણ સુવિધા ઉપલબ્ધ કરેલ છે. થોડાક આગળ વધતા તમને સૌ પ્રથમ આ નાનું બજાર પણ જોવા મળી જશે. ત્યાંથી તમે ખરીદી પણ કરી શકો છો. આ સેતુ સુદામા સેતુ તરીકે ઓળખાય છે. અત્યારે ખરાબ વાતાવરણના કારણે બંધ રાખવામાં આવેલ છે. ગુડ મોર્નિંગ મિત્રો, સવારના વાગ્યા છે 6 અને કાલે લગભગ 5:30 વાગે પહોંચ્યા હતા, પણ સાંજ થઈ ગઈ હતી એટલે દર્શન કરવા ગયા નહોતા. તો અત્યારે વહેલા દર્શન કરવા જઈએ છીએ અને આજે છે પૂનમ, તો કદાચ ભીડ બી વધારે હોઈ શકે છે. અને ખાસ એ કે દ્વારકા મંદિરમાં મોબાઈલ લઈ જવા દેતા નથી, એટલે તમને અમે અંદરથી દર્શન નહીં કરાવીએ, પણ તમને બહારથી જ મંદિર બતાવીશું અને ધજાના પણ દર્શન કરાવીશું. સવારના 6 વાગ્યા છે, પણ તમે જોઈ શકો છો કે કેટલી પબ્લિક ગોમતી નદીમાં સવારે સ્નાન કરવા આવેલી છે. લગભગ પૂનમ છે એટલે અત્યારે તો આ ભીડનો માહોલ રહેવાનો, પણ આડા દિવસે આવશો તો અહીંયા ગાડી આટલી બધી ભીડ તમને જોવા નહીં મળે.
મંદિરની અંદર ફોન લઈ જવા દેતા નથી એટલે તમારે મંદિરની બહાર પ્રસાદીની દુકાનમાં ફોન મૂકવો પડશે જેના લગભગ 100 રૂપિયા જેટલા લેતા હોય છે ફોનની સેફટીનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી એટલે તમે જો આવતા હોય તો મોબાઈલ તમારો હોટલે કાં તો તમારી કારમાં મૂકીને આવજો દ્વારકાધીશના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું રૂક્ષ્મણી માતાના મંદિરે જે લગભગ દ્વારકાધીશ મંદિરથી 1.5 કિલોમીટર જેટલું દૂર આવેલું છે તો હવે આપણે રૂક્ષ્મણી માતાના મંદિરે પહોંચી ગયા છીએ એવું કહેવામાં આવે છે કે દ્વારકાધીશના દર્શન કર્યા બાદ રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા ખૂબ જ જરૂરી છે તમે જોઈ શકો છો કે ભીડ કેટલી બધી છે જે લોકો દ્વારકાધીશના દર્શને આવે છે એ આ રૂક્ષ્મણી માતાજીના મંદિરે દર્શન કરવા અવશ્ય આવતા હોય છે રૂક્ષ્મણી માતાના દર્શન કરી લીધા છે હવે જઈએ છીએ શિવરાજપુર બીચ જે અહીંયા રૂક્ષ્મણી માતાના મંદિરથી 11 કિલોમીટર જેવું થાય છે તો આપણે ત્યાં જઈને જોઈએ કે શિવરાજપુર બીચ કેવો બનાવ્યો છે